નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું બંસરી નાયક આજે આપની સમક્ષ લઈને આવી છું ધોરણ 11 ગુજરાતી વિષયમાં પોએમ નંબર 9 હરિના દર્શન. જી હા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષય સેકન્ડ લેંગ્વેજમાં આપની જે આ પોએમ છે હરિના દર્શન, જે આપણા ભક્તકવિ નાનાલાલ લિખિત છે, ખૂબ જ સરસ રચના એવી છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને યાદ હશે તો અગાઉ આપણે જે પિતાની સેવા જેની રચના દલપતરામે કરી હતી, બસ એ જ દલપતરામના પુત્ર એવા નાનાલાલે આ કવિતાની રચના કરી છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, આ સંસાર જે છે, બ્રહ્માંડ, યુનિવર્સ જેને આપણે કહીએ છીએ, તો એમાં જો કોઈ પરમ તત્વ સ્વરૂપ કોઈ ચીજ છે તો એ છે પરમાત્મા. જ્યાં વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ મનુષ્ય આ પરમ તત્વને પામી શકવા માટે અસમર્થ છે, પરંતુ જો આ પરમ તત્વને પામવું હોય અને એ સુખની અનુભૂતિ કરવી હોય, સંતોષ મેળવવો હોય, તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો મનુષ્યએ ખુદને એટલે કે સ્વયંની અનુભૂતિ કરવી ખૂબ જ આવશ્યક હોય છે. દરેક મનુષ્ય પૂજા કરે છે, જાપ કરે છે, ધ્યાન કરે છે, પરંતુ આપ સૌ જાણો છો કે શું એ ખરેખર આ પૂજા અર્ચના જે કરે છે એમાં શું એ પ્રભુની આજ્ઞાને પણ સૌથી એટલા જ પ્રેમથી એ માને છે ખરો? શું એ મનુષ્ય પ્રભુની અવગણના કરે છે કે નથી કરતો? તો પછી એને પ્રભુના દર્શન કેમ નથી થઈ શકતા? બસ આવી જ કંઈક વાત અહીં નાનાલાલે આપણને સૌને કરી છે. અહીં નાનાલાલ પણ પોતાની જે આ જ હરિદર્શનની એમની ઈચ્છા જે છે, એટલા માટે જેમણે કાવ્યને પણ સરસ એવું અહીં શીર્ષક આપ્યું છે કે હરિના દર્શન, એમની પણ અહીં કવિની જે આ હરિદર્શનની જે તાલાવેલી છે એ આ પ્રસ્તુત કાવ્યમાં આપણને સૌને જોવાની મળશે. તેઓ પણ કહે છે કે ઈશ્વર સર્વવ્યાપક છે, બધી જ જગ્યાએ, ભલે એ જડ એટલે કે નિર્જીવ વસ્તુ હોય, ચેતન એટલે કે સજીવ વસ્તુ હોય, લાઈવ હોય, બધી જ જગ્યાએ કોઈ પણમાં તમે જોશો તો જે ખરેખર કોઈ પ્રભુ ભક્તિને જેણે પોતાના જીવનમાં એણે ઉતારી દીધું હોય કે ભગવાનને જ ફક્ત એણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હોય, તો આવા વ્યક્તિઓ નિર્જીવ વસ્તુમાં પણ પ્રભુના દર્શન થાય છે, અથવા તો પ્રભુ એમાં રહ્યા છે એવું તેઓ સ્વીકારી લેતા હોય છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, હરેક સજીવ નિર્જીવ દરેક જગ્યાએ દરેક વસ્તુમાં પ્રભુ વસે છે એવું તેમનું માને છે, એવું તેઓ માને છે. પરંતુ શું તમે જાણો છો કે આ બધું એ માને છે છતાં પણ એ પ્રભુને પામી શકતો નથી કે જોઈ શકતો નથી? વિદ્યાર્થી મિત્રો, અહીં કવિ આપણને બસ આ જ વસ્તુ સમજાવે છે કે જો હરિના દર્શન જો તમારે કરવા હોય ને તો હરિકૃપા પણ તમારી પર હોવી જોઈએ, ઈશ્વર કૃપા પણ તમારી પર હોવી જોઈએ. પરંતુ આ કૃપા ક્યારે થશે? જ્યારે તમે તમારા મનમાં જે રહેલી, તમારા અંતરમાં જે રહેલી આળસ છે એ આળસને આપણે પહેલાં છોડવી પડશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, બસ આવી જ કંઈક વાતો લઈને અહીં આપની સમક્ષ આ કાવ્યની સમજૂતી લઈને હું બંસરી નાયક આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. તો જોઈએ આપણે નાલાલાલ દલપતરામ કવિ દ્વારા આ જે ભક્તિગીત રચાયું છે હરિના દર્શન, એની સમજૂતી લેવા માટે આપ સૌ કોઈ તૈયાર થઈ જશો તો આગળ વધીએ આપણે કાવ્ય હરિના દર્શન. વિદ્યાર્થી મિત્રો, કાવ્યની શરૂઆત પહેલાં આપણે સૌ પ્રથમ હંમેશા કવિ કે લેખક જે કંઈક પણ હોય એની આપણે સમજૂતી, એમના વિશે થોડી ઘણી જાણકારી પણ આપણે લઈએ જ છીએ. તો અહીં પણ આ કાવ્યના જે આપણા કવિ છે નાનાલાલ દલપતરામ કવિ, જેમની અટક તો મૂળભૂત રૂપે ત્રિવેદી છે પરંતુ તેઓ કવિ તરીકે પણ અહીં લખાવે છે, તો આ નાનાલાલ દલપતરામ જે કવિ જે છે એમની થોડી આપણે જાણકારી પ્રાપ્ત કરી લઈએ. નાનાલાલ દલપતરામ કવિનો જન્મ 16 માર્ચ 1870 મીન્સ 16 માર્ચ 1877 અમદાવાદમાં થયો હતો. એમનું અવસાન 9 જાન્યુઆરી 1947 એટલે કે 9 જાન્યુઆરી 1947, મૃત્યુ પણ એમનું અમદાવાદમાં જ થયું હતું. વિદ્યાર્થી મિત્રો, The government of India issued a postage stamp on him in his honor on 16th March 1978. He wrote a biography of his father Dalpatram in 3 volumes entitled
કવિશ્વર દલપતરામ. ધ ક્રિટિક મનસુખલાલ ઝવેરી કન્સિડર ઇટ રિમાર્કેબલ ફોર ધ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન ઇટ પ્રોવાઇડ્સ અબાઉટ ધ લાઈફ ઇન ગુજરાત સમટાઈમ બિફોર એન્ડ ડ્યુરિંગ ધી લાઈફ ટાઈમ ઓફ દલપતરામ. જ્યાં વિદ્યાર્થી મિત્રો, નાનાલાલે પોતાના પિતાને જ સમર્પિત આ જે એમણે લખી છે કવિશ્વર દલપતરામ, એ ખૂબ જ દિલચસ્પ છે. અહીં એમને જે બીજા એમની વાતો કરીએ તો એમણે મેટ્રિકની પરીક્ષા 1893 એટલે કે 1893માં પાસ કરી હતી. ત્યારબાદ મુંબઈની એલ્ફિસ્ટન અને પૂનાની ડેક્કન કોલેજમાં પણ એમણે આગળનો અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે સાદરાની સ્કોટ કોલેજમાં પણ એમણે અધ્યાપક તરીકેની કામગીરી બજાવી હતી. ત્યારબાદ રાજકોટ રાજ્યના ન્યાયાધીશ અને નાયબ દિવાનની પણ એમણે કામગીરી પોતે બજાવી હતી. ત્યારબાદ 1918માં તેઓ કાઠિયાવાડી એજન્સીના શિક્ષણ અધિકારી તરીકે નિમણૂક પામ્યા હતા. જ્યાં વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે કે 1919માં ગાંધીજીની 50મી જન્મજયંતિ નિમિત્તે તેમણે ગુજરાતનો તપસ્વી રચનાથી ગાંધીજીને એમણે આ કવિતા અર્પણ કરી હતી. ત્યારબાદ એમણે નોકરીમાંથી રાજીનામું આપીને અમદાવાદને જ પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું હતું અને એમનું બાકીનું જે શેષ જીવન હતું એ એમણે સાહિત્ય સર્જનમાં જ સમાપ્ત કર્યું હતું. જ્યાં વિદ્યાર્થી મિત્રો, તો આ છે આપણા નાનાલાલ દલપતરામ કવિ. વિદ્યાર્થી મિત્રો, નાનાલાલ ઉર્મી કવિ અને ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે પણ સુખ્યાત છે. એમની ઘણી બધી વાર્તાઓ, નાટકો, ચરિત્રો, સંપાદન અને અનુવાદના કાર્યોમાં પણ એમણે પોતાનું આગવું જે કંઈક એમની કામગીરી છે તે એમણે બજાવી છે. અહીં જે એમની કવિતા જે છે એમાં ઈશ્વરની સર્વવ્યાપકતા પ્રગટ કરવાની સાથે મનુષ્યની મર્યાદાઓ પણ તેમણે સ્પષ્ટ કરી છે. જી હા વિદ્યાર્થી મિત્રો, પ્રભુને પામવા માટે પણ મનુષ્યની કેટલીક મર્યાદાઓ હોય છે. ઈશ્વર તો બ્રહ્માંડના અણુ અણુમાં વ્યાપેલો છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, પૂરા યુનિવર્સમાં તમે જ્યાં જુઓ ત્યાં ઈશ્વર તો દરેક જગ્યાએ છે, પરંતુ માણસ પોતાની આળસના કારણે હરિને જોઈ શકતો નથી. સર્વત્ર વ્યાપેલા શ્રી હરિનો સાક્ષાત્કાર કરવો હોય તો ઈશ્વર કૃપા હોવી જોઈએ. જ્યાં વિદ્યાર્થી મિત્રો, જો આપણે ભગવાનને પામવા માટે કંઈક એમને મેળવવું હોય તો આપણે એમની કૃપા પણ પહેલાં મેળવવી ખૂબ જ જરૂરી હોય છે. કદાચ એટલે જ એન્શિયન ટાઈમમાં ઋષિ મુનિઓ એમના માટે, એમને મેળવવા માટે કેટલા જપ તપ કરતા હતા. તો કવિ પણ આ કાવ્યમાં પ્રભુ કૃપાની જ યાચના કરે છે, તેવો વિનંતી કરે છે. સાથે સાથે પોતાની આંખોને આળસ ત્યજવા પણ તેઓ જણાવે છે કે જેથી આ આળસ જો દૂર થાય તો તેઓ શ્રી હરિના દર્શન કરી શકે. તો જોઈએ આપણે હવે કે એવો કઈ એવી રીતે બીજી પોતે પ્રભુને વિનંતી કરે છે કે જેથી કરીને એમનો સાક્ષાત્કાર થઈ શકે, એમના દર્શન થઈ શકે. નાનાલાલ દલપતરામ કવિ દ્વારા રચિત આ હરિના દર્શન કાવ્ય, એમનું જ કાવ્ય સંગ્રહ કેટલાક કાવ્યો ભાગ 2માંથી અહીં લેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એક્ઝામમાં આપણે ટૂંકા પ્રશ્નોમાં પૂછવામાં આવે છે કે જે કંઈ પણ પાઠ કે લેસન હોય છે એ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યો છે, ત્યારે આ કૃતિઓના નામ આપણા પ્રશ્નોમાં આપણે લખવાના હોય છે. તો હરિના દર્શન કાવ્ય જે સાહિત્ય કૃતિમાંથી લેવામાં આવ્યું છે એ કૃતિનું નામ છે કેટલાક કાવ્યો ભાગ 2. કવિ નાનાલાલ અહીં કહે છે કે મારા નૈણાની આળસ રે ન નિરખ્યા હરિને જરી, એક મટકું ન માંડ્યું રે ન ઠર્યા ઝાંખી કરી. વિદ્યાર્થી મિત્રો, અહીં મારા એટલે કે મારા, નૈણા એટલે કે આંખ, નિરખ્યા એટલે કે જોયા, બરાબર એમને જોયા પણ નથી, એ મારા આંખોની આળસ છે એવું અહીં કહે છે કે મેં પ્રભુને, હરિ એટલે કે પ્રભુ, એમને થોડા પણ, જરી એટલે કે થોડા પણ, એમને નિરખ્યા નહીં, એમને જોયા નહીં, મેં એ જોવાનો લહાવો જવા દીધો, મને એ મારા આંખની આળસના કારણે થયું. એક મટકું પણ ન માંડ્યું, મટકું એટલે કે આંખનો પલકારો, એક પલકારો પણ મેં તો માંડ્યો ન હતો કે ન ઠર્યા ઝાંખી કરી, જરા પણ એમને મેં ઠર્યા, અહીં એટલે કે થોભવું, જરા પણ હું કશે થોભ્યો પણ નથી અને એમની ઝાંખી નથી કરી, એટલે કે મને ખ્યાલ જ ન આવ્યો, એમના દર્શન હું કરી જ ન શક્યો. એવો અહીં કહે છે કે ઈશ્વરની ઝાંખી કરવા માટે હું જરા પણ ઠર્યો નહીં અને પ્રભુને મેં થોડા પણ, જરા પણ નિરખ્યા નહીં. શોક મોહના અગ્નિ રે તપે
તેમાં તપ્ત થયા. શોક, શોક એટલે કે વિદ્યાર્થી મિત્રો સંતાપ. કંઈક વસ્તુનો આપણને ન મળ્યું હોય તો તેનો આપણે હંમેશા શોક પ્રગટ કરીએ છીએ. આ વસ્તુ મને કેમ નહીં મળી, એના પ્રત્યે આપણને એટલો મોહ લાગી જાય છે. મોહ થવું એટલે કે એમના પ્રત્યે એટલો પ્રેમ બંધાઈ જવો. કોઈ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, કંઈક પણ આપણને મેળવવાની એટલી બધી લાલચ લાગી જાય છે, એટલો બધો મોહ લાગી જાય છે કે આપણે એ જ અગ્નિમાં હંમેશા તપેલા રહેતા હોઈએ છીએ. તેમાં તપ્ત થયા, તપ્ત થવું એટલે કે તપેલા જ રહ્યા. બસ એ જ વસ્તુની આપણે ઝંખના કરી, બસ એ જ વસ્તુની આપણે એક્સપેક્ટેશન રાખ્યા કીધી કે આ વસ્તુ મને ક્યારે મળશે, ક્યારે શું થશે, મને ક્યારે મળીશ, હું ક્યારે મેળવી શકીશ. નથી દેવના દર્શન રે કીધા તેમાં રક્ત રહ્યા, એટલે કે મેં દેવના દર્શન કર્યા જ નહીં એને કારણે જ આ શોક અને મોહ, જે કંઈક વસ્તુને નહીં પામી શક્યો તેનો શોક લાગ્યો, વસ્તુને પામવા માટેની જે લાલચ હતી, બસ આ જ બધી વસ્તુને કારણે, આ જ બધી આસક્તિને કારણે, મોહને કારણે દેવના દર્શન નહીં કીધા મેં, તેમાં જ રક્ત રહ્યા અને એમાં ને એમાં જ હું હંમેશા ડૂબેલો રહ્યો, બસ એ જ વસ્તુના માટે, એના જ મોહમાં, એમ અહીં નાનાલાલ આપણને જણાવે છે. ફરી અહીં તેઓ કહે છે કે પ્રભુ સઘળે વિરાજે રે. સઘળે એટલે કે બધી જ જગ્યાએ પ્રભુ, તમામ, સર્વત્ર, દરેક જગ્યાએ પ્રભુ છે. વિરાજે છે એટલે કે ત્યાં જ્યાં જુઓ ત્યાં તેઓ, એમનો પ્રકાશ આપણને જોવાનો મળે છે. સૃજનમાં સભર ભર્યા, સૃજનમાં એટલે કે સર્જનમાં, જે કંઈ પણ એમણે આ સૃષ્ટિની જે રચના કરી છે એ દરેક જગ્યાએ તેઓ પૂરેપૂરા ભરેલા છે. જ્યાં જુઓ ત્યાં તમે પ્રભુના દર્શન કરી શકો છો. સમગ્ર સૃષ્ટિમાં તમે જોઈ શકો છો પ્રભુને. નથી અણુ પણ ખાલી રહે, એટલે કે નાના અમથા પાર્ટિકલ્સમાં, અણુ એટલે કે નાનો અમસ્તુ, જે કંઈક પણ જરા જેટલું, થોડું પણ, સૂક્ષ્મ, એકદમ નાનું, જેને આપણે એકદમ મિની પાર્ટિકલ્સ આપણે કહી શકીએ, તો તે આવી એક નાની અમસ્તી જગ્યા પણ ખાલી નથી. ચરાચર, ચરાચર એટલે કે દરેક જગ્યાએ, ચર અચર, ચર એટલે કે ચેતન અને અચર એટલે કે જડ, જે ચેતન એટલે કે સજીવ છે, જે જીવિત છે, અને જડ એટલે કે જે નિર્જીવ છે. તો આ સજીવ, નિર્જીવ, ચેતન અને જડ, જેને આપણે કહીએ છીએ, ચેતન એટલે કે સજીવ હોવું, એમાં પણ પ્રભુ છે. નિર્જીવ વસ્તુ જે જડ છે એમાં પણ છે, એટલે કે સચરાચર, દરેક ચરાચરમાં, બધી જ જગ્યાએ પ્રભુ વિરાજેલા છે. નાથ ગગનના જેવા રે, સદા મહને છાંય રહે. નાથ એટલે કે વહી પ્રભુ, ગગન જેવા છે, ગગન એટલે કે આકાશ, નભ, તો પ્રભુ આકાશ જેવા છે. અને આપ સૌ કોઈ જાણો છો આકાશ ક્યાં ફેલાયેલું છે, સર્વત્ર, દરેક જગ્યાએ, તમે દરેક જગ્યાએથી આકાશના દર્શન કરી શકો છો. સદા મને છાંય રહે એટલે કે મારામાં હંમેશા છવાયેલા રહે છે. છાંય રહેવું એટલે કે છવાયેલા રહેવું. નાથ વાયુની પેઠે રે, પ્રભુ કેવા છે, વાયુ એટલે કે હવા, પવન, સમીર, પ્રભુ આ હવા જેવા છે, પવન જેવા છે. સદા મુજ ઉરમાં વહે, ઉર એટલે કે હૃદય, મન આપણું, એ હંમેશા આપણા મનમાં જ વહેતા રહેતા હોય છે. જ્યાં જુઓ તો શરીરના કોઈ પણ અંગમાં આપણે પ્રભુનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. આપણે જીવિત છીએ, શ્વાસ લઈએ છીએ, તો એ પણ પ્રભુ કૃપા જ છે. એમ અહીં કવિ કહે છે કે આકાશમાં જોઉં છું તો ત્યાં પ્રભુ છે, મારા હૃદયમાં પણ પ્રભુ છવાયેલા રહ્યા છે, પવન છે તો ત્યાંય છે, અને મારા હૃદયમાં પણ પ્રભુ અહીં હંમેશા રહેલા જ છે. જરા ઉઘડે આંખલડી રે તો સન્મુખ તેહ તતા. કવિ અહીં કહે છે કે મારી જ્યારે પણ આંખ થોડી પણ ઉઘડે છે, થોડી પણ જ્યારે હું નજર કરું છું, આંખલડી એટલે કે આંખ ખોલું છું, નજર કરું છું, તો સન્મુખ, સન્મુખ એટલે કે સામે જ, મારા મુખની સામે જ તેઓ હંમેશા મને દેખાય છે. એટલે કે એક ઘડી પણ હું બ્રહ્મ, પરમાત્માને હું અલગ જોઈ શકતો નથી, તેઓ હંમેશા મારી સામે જ છે. બ્રહ્મ બ્રહ્માંડ અળગારે, બ્રહ્મ એટલે કે પરમાત્મા અને બ્રહ્માંડ એટલે કે વિશ્વ, યુનિવર્સ, આ બંને વસ્તુ કેવા છે, હંમેશા સામે ને સામે જ રહે છે, તેઓ દૂર થતા નથી. બ્રહ્મ પરમાત્મા પણ મારી સામે જ છે, વિશ્વ પણ મારી સામે જ છે. તો આ જે પરમાત્મા છે, જે વિશ્વ છે, એક અળગા એટલે કે દૂર,
કદી પણ મારાથી તેઓ દૂર થયા નથી. સી ઘડીએ ન થાય કદા, અહીં તેઓ કહે છે કે એક ક્ષણ માટે પણ, ઘડી એટલે કે ક્ષણ, થોડા પણ પળ માટે, થોડી પણ પળ માટે તેઓ મારાથી જુદા થયા નથી, એમ અહીં તેઓ સમજાવે છે. પણ પૃથ્વીના પડળો રે, પડળ એટલે કે લેયર, થર આપણે જેને કહીએ છીએ, આંખને જેમ આપણી છરી આપણે કહીએ ને કે આંખમાં કંઈક વાગી જાય, કંઈ નહીં દેખાતું હોય તો છરી છે એવું આપણે કહીએ, જે આપણે દ્રષ્ટિ પણ એને આપણે કહી શકીએ, આપણે આંખની જે નજર છે તે. તો અહીં કવિ કહે છે કે મારા આંખના લેયર જ એવા છે કે એને આ બધી વસ્તુની કંઈ પડેલી જ નથી, જે મારી સામે જીવિત છે, જે સજીવ છે, ચેતન, એને શું હોય મારા આંખના પડળોને, એટલે કે મારી આંખના જે આ મારી નજર જે છે, જે દ્રષ્ટિ છે, તેને કંઈ આ સજીવ વસ્તુની કંઈ પડેલી જ નથી, એને કશી ગમ નથી, ગમની એટલે કે પરવા, સૂઝ નથી એને, કશી પણ પરવા નથી. જીવે 100 વર્ષ ઘુવડ રે, ન ગમતોય કંઈ દિનની. વિદ્યાર્થી મિત્રો, અહીં સરસ ઉદાહરણ આપણને કવિશ્રી નાનાલાલે આપ્યું છે. તેઓ આ ભક્તિ ગીતમાં આપણને એટલું સરસ ઉદાહરણ આપીને સમજાવે છે કે જીવે 100 વર્ષ ઘુવડ રે. આપ સૌ કોઈ કદાચ મે બી જાણતા જ હશો કે ઘુવડ 100 વર્ષ જીવે છે. પરંતુ ઘુવડ વિશે જો હું તમને એક વાત કહું તો ઘુવડ માત્ર રાત્રે જ જોઈ શકે છે. આથી જ્યારે દિવસ હોય છે, જ્યારે પ્રકાશ હોય છે, તેનાથી એને કશો કોઈ ફરક પડતો જ નથી. એટલા માટે કવિ અહીં કહે છે કે એ 100 વર્ષ જીવે છે, ન ગમ તોય કંઈ દિનની, એટલે કે એની કંઈ પરવા નથી, એને જરા પણ એ વસ્તુની કંઈ છે જ પડેલી જ નથી કે દિવસ ક્યારે ઉગ્યો, શું થયું, કેમ? તો કે એ રાત્રે જ જોઈ શકે છે. અને એટલા માટે જ કવિ અહીં ઘુવડના ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે કે પરમાત્મા પણ ક્યાં છે? આપણા હૃદયમાં છે, પરંતુ આપણી આળસ છે જેને કારણે આપણે જોઈ શકતા નથી. કવિ કહે છે અહીંયા કે જેમ ઘુવડને દિવસે જુએ છે તેથી એને પ્રકાશ શું છે, એને તો અંધકાર સાથે જ લેવા દેવા છે, એને પ્રકાશને સાથે કોઈ લેવા દેવા નથી. આથી તેઓ કહે છે કે ઈશ્વર કૃપા એને એવી છે કે એ રાત્રે જોઈ શકે છે, પરંતુ આપણે તો બંને વખતે, બંને સમયે જોઈ શકે છે, દિવસ હોય કે રાત હોય, પરંતુ ઈશ્વર કૃપા વિના વ્યક્તિ ગમે તેટલો પણ પ્રયત્ન કરે ને તો ઈશ્વરનો એ સાક્ષાત્કાર કરી શકતો નથી. આથી અહીં કવિ આપણને ઘુવડનું ઉદાહરણ આપે છે કે આપણે જ આળસના કારણે ઈશ્વરને જોઈ શકતા નથી. સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી. સ્વામી એટલે અહીં આ શબ્દ પણ પ્રભુ માટે જ આલેખાયો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કવિ નાનાલાલ કહે છે કે સ્વામી સાગર સરીખા, સરીખા એટલે કે જેવા, સાગર જેવા છે. આપ સૌ જુઓ છો તો સાગર કેટલો વિશાળ છે, એકદમ હ્યુજ છે, એનો કોઈ અંત આપણે જોઈ શકતા નથી, ફક્ત એનો ક્ષિતિજ રેખા આપણે જોઈને એને અનુભવ કરી શકીએ છીએ. તો અહીં કવિ પણ આપણા પ્રભુને સાગરની સાથે જ સરખાવે છે કે તેઓ પણ એટલા જ વિશાળ છે. નજરમાં ન માય કદી, આપણે એકી વખતે આખા સાગરને જો જોવો હોય તો આપણે આંખોમાં સમાવી શકતા નથી એને. તો બસ આપણા ઈશ્વર પણ એવા જ છે કે એ આપણી નજરમાં કદી પણ આવી જ નથી શકવાના. એમને જો આપણે નજરમાં સમાવી લેવા માંગીએ તો આપણે નજરમાં એમને સમાવી શકતા નથી, કારણ કે પરમાત્મા કેવા છે? સાગર જેવા છે, સમુદ્ર જેવા છે, દરિયા જેવા છે. જીવ થાકીને વીરમે રે, વિરાટ વિરાટ વધી. આપણો જે જીવ છે તે થાકીને વીરમે, વીરમે એટલે કે અટકવું, થોભી જવું, કે આટલું હું જોઈ લઉં એટલે મને ઈશ્વર દેખાશે, આટલું હું જોઈ લઉં તો પ્રભુ મને દેખાશે, એટલે આપણો જીવ થાકી જશે. વિરાટ વિરાટ વધી, વિરાટ એટલે કે હ્યુજ, એકદમ ખૂબ જ મોટું, ખૂબ જ અતિ ભવ્ય વિશાળ. તો મોટું મોટું કહી કહીને આપણે થાકી જશું. સમુદ્રને આપણે આટલો મોટો છે, મોટો છે એમ કહીને આપણે થાકી જશે, પણ શું તેથી આપણે આખા સમુદ્રને આપણી આંખોમાં સમાવી શકીએ ખરા? નહીં. તો પરમાત્મા પણ એવા જ છે, એમને આપણે ગમે તેટલા આપણી આંખોમાં સમાવા માંગીશું પરંતુ પરમાત્માનો આપણે સાક્ષાત્કાર કરી શકતા નથી, એના માટે આપણી દિવ્ય દ્રષ્ટિ આપણને જોઈશે. એટલા માટે જ કવિ અહીં કહે છે કે પેલા દિવ્ય લોચનિયા રે પ્રભુ ક્યારે ઉગડશે. અહીં હવે કવિ થાકીને કહે છે પ્રભુને કે હે પ્રભુ, મને પણ એવા દિવ્ય લોચનિયા તમે આપો. લોચન એટલે કે આંખ, ચક્ષુ, આપણે નયન,
દિવ્ય એટલે કે એકદમ આપણે જે પ્રભુને જોઈ શકીએ એવા દૈવી અદ્ભુત, જે ખૂબ જ સુંદર હોય, જેમાં એવો પ્રકાશ હોય, દિવ્ય પ્રકાશ હોય કે જેથી આપણે પ્રભુને જોઈ શકીએ, તો એવા મને લોચન આપો. આપ સૌ કોઈ જાણતા જ હશો કે મહાભારતના યુદ્ધ વખતે પણ કૃષ્ણ ભગવાને કઈ રીતે સંજયને આવી દિવ્ય દ્રષ્ટિ આપી હતી કે જેથી કરીને એ મહેલમાં બેઠા બેઠા પણ ધૃતરાષ્ટ્રને પૂરેપૂરા મહાભારત યુદ્ધનો સાક્ષાત્કાર કરાવી શકતા હતા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીં આ દિવ્ય લોચનિયા આપણે કેવી રીતે મેળવીશું? તો એના માટે આપણે આંખોની આળસ ત્યજવી પડશે. અને એટલા માટે જ અહીં કવિ કહે છે, આ ભક્તિ ગીતમાં પ્રભુને વિનવે છે કે તમે પણ આવા દિવ્ય લોચનિયા મને ક્યારે મને આપશો, એ ક્યારે ઉઘડશે મારી આંખો, ક્યારે એટલે કે ક્યારે મારા આ દિવ્ય લોચનિયા પણ ક્યારે ઉઘડશે કે જેથી હું તમારો સાક્ષાત્કાર કરી શકું, તમને હું નિરખી શકું. એવા ઘોર અંધારા રે પ્રભુ ક્યારે ઉતરશે, કે મારી આંખો પર જે આ અંધારા લાગી ગયા છે તો એ ક્યારે ઉતરશે, એ ક્યારે દૂર થશે, હે પ્રભુ તમે મને એવી દિવ્ય દ્રષ્ટિ આપો, એમ કહીને તેઓ પ્રભુને વિનવે છે. કવિ નાનાલાલ હવે પ્રભુને છેલ્લી અરજ કરે છે કે નાથ એટલી અરજી રે ઉપાડો જળ પડદા. પ્રભુને કહે છે, નાથ એટલે કે ઈશ્વરને હવે તેઓ વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, વિનંતી અરજી કરે છે કે ઉપાડો જળ પડદા, મારી આંખો પર જે આ જળ, જળ એટલે કે જે હલી નથી શકતા, એકદમ નિર્જીવ થઈ ગયેલા છે, જે પડદા છે, જે લેયર છે, એને દૂર કરી દો, ઉપાડો દો એટલે કે ખોલી દો, દૂર કરી દો, છોડી દો. નેના નિરખો ઉંડેરું રે, હવે આંખને કહે છે કે હે આંખ તું આળસ છોડી દે. નિરખો ઉંડેરું, નિરખો એટલે કે જો, ઊંડેથી તું જો. હરિવર દર્શે સદા, તને હરિવર એટલે કે આંખ તું આળસ છોડીને હવે પરમાત્માના દર્શન કરવા માટે તૈયાર થા, પ્રભુ તને દરેક જગ્યાએ જોવા મળશે. હરિવર એટલે કે પ્રભુ, પ્રભુઓના પ્રભુ. દર્શે એટલે કે દર્શન દેશે, તને દેખાશે, કાયમ દેખાશે, તને હંમેશા દેખાશે. બસ ફક્ત શું કરવાનું છે, આંખ આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી, એક મટકું તું માંડો રે, હૃદય ભરી નિરખો હરી. આંખને કહે છે હવે કે તું આળસ છાંડી, છાંડો એટલે કે છોડી દે. આંખોને કહે છે કે તારી હવે જે આળસ છે, જે આ અંતરપટ પર સ્થૂળ જળ પડદા છે, એ છોડી દે. ઠરો એક ઝાંખી કરી, અને બસ એક ઝાંખી કરી દે. એક દર્શન જે તને થવા જોઈએ, તને ખ્યાલ આવવો જોઈએ કે તમને દર્શન થયા છે પ્રભુના, તો એટલી એક ઝાંખી કરી દો. એક મટકું માંડો, મટકું એટલે કે આંખનો પલકારો માંડવો. અને એ પલકારો શેના માટે માંડવાનો છે, કે જો તમારી આંખ ઉપર કંઈ લેયર આવી ગયું, કંઈ પડદા આવી ગયા છે, તો એ પડદાને મટકું મારીને તમે દૂર કરી દો. અને હૃદય ભરી નિરખો હરી, પ્રભુને તમે મન ભરીને, હૃદય ભરીને એમને નિરખી લો, હરખથી નિરખી લો, એમ કહીને તેઓ ભક્ત કવિ અહીં જે નાનાલાલ છે એ પોતાના પ્રભુને વિનંતી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું કાવ્ય જે હરિના દર્શન જે છે, આપ સૌએ જોયું હશે કે આ ભક્તિ ગીતમાં કવિશ્રી નાનાલાલે કઈ રીતે પોતાના ઈશ્વરના દર્શનની જે તાલાવેલી એમણે રજૂ કરી છે. અને તેઓ ખરેખર કહે છે, પ્રભુને વિનંતી કરે છે કે તમારા દર્શન માટે મારી આંખની અને તમારી વચ્ચે જે આ સ્થૂળ અંતરપટ છે એને દૂર કરી દો, તો જ મને તમારા દર્શન થઈ શકશે. અને પોતાની આંખોને પણ કહે છે કે હવે તમે આળસ છોડી દો અને એક મટકું માંડીને પણ તમે પ્રભુના દર્શન કરી લો. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જીવાત્મા, પરમાત્મા જે છે એ સાગર જેવા વિશાળ છે, છતાં પણ આપણે ન સમજી શકવાથી એમને ખૂબ જ મોટા મોટા કહીને બોલાવીએ છીએ. પરંતુ આ પ્રભુનો સાક્ષાત્કાર, દિવ્ય પ્રકાશ આપણને ક્યારે થશે, જ્યારે આપણે આંખોના આ જે જળ પડદા છે એમને દૂર કરીશું, ત્યારે જ આપણે પ્રભુના દર્શન પણ કરી શકીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પ્રભુના નિયમ વિરુદ્ધ જો આપણે કંઈ પણ કાર્ય કરીએ છીએ, અથવા તો કોઈ પણ આપણે પૂજા અર્ચના પણ કરીએ છીએ, તો એ પૂજાની કશી પણ કિંમત હોતી નથી. પ્રભુ દ્વારા નિર્મેલું જે આપણું આચરણ હોવું જોઈએ, એ એમની આજ્ઞા થકીનું જે કંઈ હોય એ જ પ્રમાણે કરવું જોઈએ. પ્રભુની આજ્ઞાને શિરોપરી માનીને જો આપણે ભક્તિ પૂજા કરીશું, તો જ આપણી શ્રદ્ધા અને આપણું બહુમાન પણ ટકી રહેશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો પ્રભુની આજ્ઞાનું પાલન કરીશું, તો જ આપણે પ્રભુની ભક્તિને પણ પામી શકીશું, અને તો જ પ્રભુની ભક્તિ પણ આપણે કરી શકીશું.
આજ્ઞા પ્રમાણે ચાલવું અને પ્રભુનો ઉપદેશ પાડવો, એમનો ઉપદેશ માનવો, એ જ આપણી ખરી પ્રભુની ભક્તિ છે. અને તો જ બની શકે કે આપણે ઈશ્વરનો થોડો ઘણો પણ આપણે સાક્ષાત્કાર કરી શકીએ. એક મટકું માંડીને આપણે આંખોની આળસ આપણે ત્યજીને પણ એમની ભક્તિ આપણે કરી શકીએ છીએ. અને જે કોઈ પરમાત્માની આજ્ઞાનું પાલન નથી કરતા, એમના નિયમ પ્રમાણે નથી ચાલતા, તો એમનું તો કલ્યાણ કદી કદી કોઈ દિવસ થવાનું જ નથી. આથી વિદ્યાર્થી મિત્રો, પ્રભુની આજ્ઞા ન માનીને, એમના નિયમોનું પાલન ન કરીને આપણે એકદમ પામર જીવ પોતાનું એક રીતે તો આપણે અકલ્યાણ જ કરીએ છીએ, પરંતુ પરમાત્મા એથી આપણને કશું કરતા નથી. બરાબર છે ને? તો વિદ્યાર્થી મિત્રો, આજ પરમાત્માના માર્ગનો જે કંઈક પણ ઉપદેશ અહીં આપણને કવિ નાનાલાલે આપ્યો છે, ખરેખર પ્રભુ ભક્તિની આપણે પામવી હોય, એમની આરાધના કરવી હોય, તો આ જ વસ્તુ આપણે પણ માનવા જેવી છે. અને એ જ પ્રમાણે આપણે જીવનમાં પણ આ વસ્તુને ઉતારીશું તો ખરેખર આપણે પણ પ્રભુના દર્શન કરી શકીશું. વિદ્યાર્થી મિત્રો, એક સરસ ઉદાહરણ અહીં તમને આપણને બીજું કહું તો, વાદળ જે છે એ બધી જ જગ્યાએ સરખી રીતે જ વરસતા હોય છે, પરંતુ જે પોતાનું વાસણ ઉઘાડું રાખે છે તો એનું વાસણ ભરાઈ જાય છે, અને જે પોતાનું વાસણ બંધ રાખે છે એનું વાસણ ખાલી જ રહે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો વાસણ ખાલી રહે તો એમાં વાદળોનો કોઈ દોષ હોતો નથી, તે તો સમાન જ છે, તો બધી જગ્યાએ એક સરખી રીતે જ પોતે વરસે છે. પરંતુ દોષ કોનો હોય છે? જીવ માત્રનો, આપણા મનુષ્યનો. કેમ? કારણ કે મનુષ્ય વાસણ બંધ રાખનાર વ્યક્તિ પણ કોણ છે? આપણે પોતે જ છીએ. એમ પરમાત્મા પણ બધા જીવોને વિશેષ રીતે એક સરખી રીતે જ તેઓ દરેક જીવને માટે સમાન હક રાખે છે, સમાન દ્રષ્ટિ રાખે છે. પરંતુ જે એનું પાલન કરે છે, જે એમના નિયમોનું પાલન કરે છે, તે મુક્તિ પામે છે. અને જે પ્રભુના નિયમોનું પાલન કરતો નથી, પરમાત્માના નિયમોનું પાલન કરતો નથી, તે સંસારમાં ભમતો જ રહે છે. માટે વિદ્યાર્થી મિત્રો, પરમાત્માનો એમાં કોઈ દોષ નથી. દોષ કોનો છે? ફક્ત અને ફક્ત મનુષ્ય જીવ માત્રનો. આથી વિદ્યાર્થી મિત્રો, પરમાત્માની આરાધના કરવાની ઈચ્છાવાળાએ, હરિદર્શનની ઈચ્છા કરવાવાળાએ પ્રભુની આજ્ઞાનું પાલન કરવું, અને એ નીતિ નિયમ પ્રમાણે જો આપણે ચાલીશું તો ચોક્કસ હરિના દર્શન આપણે પણ કરી શકીશું. અને કોઈ પણ રીતે, સ્થૂળ સ્વરૂપે, સજીવ સ્વરૂપે, નિર્જીવ સ્વરૂપે, તમે જ્યાં જોશો ત્યાં તમે હરિના દર્શન કરી શકશો. ફક્ત જરૂર છે માત્ર તમારી આંખો ખુલ્લી રાખવાની, એના ઉપર જે પડદા લગાવેલા છે, જે મોહમાયાના પડદા લાગેલા છે, એને દૂર કરશો તો હરિના દર્શનને તમે પણ પામી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, બસ આ સાથે જ અહીં વિરમું છું. વિદ્યાર્થી મિત્રો, આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી નવા વિડીયોના નોટિફિકેશન્સ આપ મેળવી શકો છો. તેમજ જે વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરશો, તેમજ સજેશન્સ પણ આપી શકો છો અને કમેન્ટ કરી શકો છો. અથવા તો જે કંઈક પણ આપના પ્રશ્નો હોય, કોઈ સજેશન હોય, તો ડિસ્ક્રિપ્શનમાં જઈ તમે મેલ આઈડી પણ મેળવી શકો છો અને મેલ પણ કરી શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વિદ્યાર્થી મિત્રો, આપના ફ્રેન્ડ્સ અને ક્લાસમેટ્સને આપ વિડીયો શેર કરી એમને પણ લાભ મળી રહે એ માટે પ્રયત્નશીલ બની રહ્યો છો. વિદ્યાર્થી મિત્રો, તો બસ આ સાથે જ વિદાય લઉં છું. નમસ્કાર.